બનાસકાંઠાના થરાદમાં વરસાદી પાણી ઘરમાં ઘુસ્યા. નગરપાલિકાના પાપે આશાપુરા વિસ્તારના ઘરોમાં પાણી ઘુસ્યા. ભૂગર્ભ ગટરના કારણે વરસાદી પાણી ભરાયા. થરાદ હાઈવેનું પાણી ગટરથી સમગ્ર વિસ્તારમાં પહોંચ્યું. દુર્ગંધ મારતું પાણી ઘરમાં ઘુસતા સ્થાનિકો પણ પરેશાન છે. બનાસકાંઠાના થરાદની અંદર અત્યારે વહેલી સવારથી જ વરસાદ ખાબક્યો છે. સવારના 5 વાગે વરસાદ શરૂ થયો હતો અને અત્યાર સુધી 44 mm જેટલો વરસાદ થરાદની અંદર ખાબકી ચૂક્યો છે. પરંતુ કંઈક ને કંઈક નગરપાલિકાના પાપે અત્યારે આશાપુરા વાસની અંદર પાણી ભરાયું છે. એ આ નગરપાલિકાના પાપે અત્યારે આ વિસ્તારની અંદર પાણી ભરાયું છે અને ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. કારણ એવું છે કે ભૂગર્ભ ગટર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ કંઈક ને કંઈક રીતે આ નગરપાલિકા ની જે ગટર છે એ સક્ષમ નથી રહેલી. કારણ એ છે કે જે વજીગઢ સહિત વિસ્તારનું જે પાણી છે, જીબીથી માંડી અને હાઈવેનું જે પાણી છે, તમામ જે પાણી છે આ ભૂગર્ભની અંદર આવતું હોય છે. તેને લઈ અહીંયા જે આશાપુરી વાસ નજીક આ ઢાંકણું ખોલવામાં આવે છે. એટલે કે આગળ જે ગટર છે ત્યાં પાણી જતું નથી, તેના કારણે અહીંયા ઢાંકણું ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવે છે. પરંતુ આ જે નિકાલના કારણે ત્યાં આશાપુરા વાસની અંદર પાણી ભરાઈ ગયેલા છે. અત્યારે આટલા નજીવા વરસાદની અંદર જે પાણી ભરાયેલા છે તેને લઈને રહીશો સાથે વાત કરશો, શું કહેશો? અત્યારે આ નજીવો વરસાદ છે તેને લઈને આશાપુરા વાસની અંદર પાણી ભરાય છે, કારણ શું છે? સાહેબ, આ હાઈવેનું ગટરનું બધું પાણી અમારે આવે છે. ગટરની સાફસફાઈ કંઈ થતી નથી અને અમારે બહુ પ્રોબ્લેમ રહેશે. બરાબર, બહાર નીકળવામાં કોઈ હાજુ માંદુ હશે નાશે બહુ તકલીફ રહેશે. તમે આગળ દેખો, પાણી કેળામાં પાણી છે. બરાબર, આખા ઘરની અંદર પાણી. હવે અમારે રહેવું કેવી રીતનું? આટલો પ્રોબ્લેમ કોઈ ધ્યાન દોરાતા છે નહીં. કાંક અમારું કરો, બરાબર, રસ્તાનું કરો, ગટરનું કરો. ગટરની માથે અંદર ઉકેડા બધા નાખ્યા છે અને ગંદકી, રોગચાળો, મચ્છર, બીમાર ને ડેન્ગ્યુ, મેલેરિયા એવા રોગો થાય છે. બરાબર, આવી પ્રોબ્લેમો સાહેબ રહે છે. શું કહેશો ત્યાં નગરપાલિકા આ બાબતે તમે રજૂઆત કરેલી છે કે નહીં? કઈ અરજી આપેલી હતી સાહેબ? કંઈક અમારે આ થાય એવું વ્યવસ્થિત ચોખ્ખું કરી આલો. અમારે બહુ તકલીફ પડે છે. અત્યારે બહાર નીકળવું હોય તો શું કહેશો? આ પરિસ્થિતિ ત્યારે ભૂગર્ભના કારણે આ ભૂગર્ભ ગટરના કારણે એટલી બધી પરિસ્થિતિ છે. તમે જુઓ આમ કેટલું પાણી ભરાણ્યું છે. ઘરોમાં બધું પાણી ભરાઈ ગયું છે. હાઈવેથી એનું આ પાણી હોય બધું આવે છે અને ગટરની કોઈ આગળ કોઈ નિકાલ છે નહીં. અને વર્ષોથી આની આ તકલીફો પણ અમે ભોગવા રહ્યા છો અને પાણીની અંદરમાં ઘરોની અંદરમાં પાણી પણ બધું ભરાઈ ગયું છે. તમે જુઓ ચારે બાજુ, તમે વિચારો, તમે બધું ભરાઈ ગયું છે. તમે દેખીને આવ્યા હો અત્યારે, તમે અત્યારે દેખીને આવ્યા સાહેબ. આ વર્ષ કાયમિક પ્રોબ્લેમ છે, એવું નથી કે આ વર્ષે દિલ્હીનો આનો આ પ્રોબ્લેમ અમારે રહે છે. અમારી કંઈક આ તકલીફ દૂર કરો, ગમે તે કરો. સરકાર શ્રીને નિવેદન છે અમારી, ગમે તે કહીને અમારે આટલી તકલીફમાંથી બહાર નીકળો. બરાબર, અમારે બહુ પ્રોબ્લેમ છે. બહુ હેરાન થયો છે, બહુ હેરાન થયા હતા, વર્ષોથી હેરાન થયા સાહેબ. એમ આ પાણી બધું અહીં ભરાઈ જાય છે. બરાબર છે, તમે જુઓ ચારે બાજુ, તમે કેમેરો ફેરો, બધા ઘરોની અંદરમાં રોગચાળો છે, બીમારી છે, મચ્છર છે, મેલેરિયા છે. અમે દવાખાના ભરી ભરીને કંટાળ્યા છે. બોલો હેડો, આ ચોમાસાની અંદરમાં કે પાણી ભરાવામાં કોઈ બાકી નથી રહેતું. હજી સુધી આનો કોઈ નિકાલ નથી. જો ચોક્કસ તો અહીંના રહીશો છે કહી રહ્યા છે, જે આ ગટરનું પાણી છે, ભૂગર્ભ ગટરનું એટલું બધું દુર્ગંધ મારી રહ્યું છે, એ પાણી અત્યારે ઘરોની અંદર ઘૂસી ગયું છે. ક્યાં છે નગરપાલિકાના સાહેબો? સાહેબ અત્યારે આવીને જોવો તો ખબર પડે આ વિસ્તારના લોકોની શું છે હાલત. કેમ અત્યારે આવતા નથી? અત્યારે બધા જ ઓફિસોની અંદર બેઠા છો, પરંતુ અહીંયા આવીને આ વિસ્તારના લોકોની વાતે એમની સાથે ચર્ચા કરશો તો કંઈક આપને અત્યારે જે આ પરિસ્થિતિ સર્જાઈ છે તેનાથી વાકેફ થશો. માત્ર ઓફિસોમાં બેઠાથી કંઈ જ પરિસ્થિતિનો સુધારો નહીં આવે. જે આ પરિસ્થિતિ ભૂગર્ભ ગટરના કારણે જો આ રહીશોને ભોગવવી પડતી હોય, અત્યારે એટલું બધું દુર્ગંધ પાણી મારી રહ્યું છે. જો આ બાળકોને રોગચાળો આ વિસ્તારની અંદર ફાટી નીકળ્યો તો જવાબદારી કોની રહેશે સાહેબ? કેમ નગરપાલિકાને વહીવટદાર હજી સુધી બહાર નથી નીકળ્યા? શું આ રીતે થરાદની અંદર પરિસ્થિતિ સર્જાશે? કઈ રીતનું થરાદ જીવશે? કઈ રીતના લોકો જીવશે? શું આ રીતના આશાપુરા વાસને આ રીતે વર્ષે વર્ષે આ રીતે જ પરિસ્થિતિ ભોગવવાની રહેશે? જ્યારે આવે ત્યારે બમ ગોળા નાખીને નીકળી જતા હોય છે કે પ્રી મોન્સમની કામગીરી થઈ ગઈ છે, હવે પછી પાણીનો નિકાલ થઈ ગયો છે, હવે પછી પાણી નહીં ભરાય. કેમ સાહેબ? જ્યારે પરિસ્થિતિ, જ્યારે ચોમાસું આવે ત્યારે આ જ પરિસ્થિતિ થતી હોય છે. માત્ર નજીવો વરસાદ છે, જો વધુ વરસાદ પડ્યો તો થરાદની શું હાલત થશે? શું જવાબ આપશો? એટલે બારે સત્વરે અત્યારે બારે નીકળી અને આ લોકો સાથે પહોંચી અને સત્વરે પાણીનો નિકાલ કરો એવી અમે ગુજરાત ફર્સ્ટ પણ વિનંતી કરી રહ્યું છે. વારંવાર વિનંતી કરી રહ્યું છે, પણ તમારો પેટનું પાણી હલતો નથી. કેમ પેટનું પાણી હલતો નથી? કયો ગ્રહ નડે છે તમને આ પાણીનો નિકાલ કરવા માટે? આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, વારંવાર ગુજરાત ફર્સ્ટ આ દ્રશ્યો બતાવતું હોય છે, તેમ પણ નગરપાલિકાના ચીફ ઓફિસર નું પેટનું પાણી હલતું નથી. વહીવટદાર જે મામલદાર શ્રી છે એમનું પેટનું પાણી હલતું નથી. કેમ નથી નીકળતા બારે?
અત્યારે આવો, આ પરિસ્થિતિ અત્યારે થરાદની અંદર સર્જાય છે. આ પાણી ગટરનું અત્યારે એટલું બધું દુર્ગંધ મારી રહ્યું છે કે જો આવતીકાલે આ લોકો વિસ્તારના લોકોને રોગચાળી ફાટી નીકળશે તો પરિસ્થિતિ શું થશે, કોણ જવાબ આપશે? તમામ આ લોકો અત્યારે રહેશો કહી રહ્યા છે કે આવતી ચૂંટણીમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું. કારણ છે માત્ર જે પાણી વારંવાર રજૂઆતો કરવા છતાં પાણીનો નિકાલ થતો નથી. જો આ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો તો મામલદારશ્રી અને જે વહીવટદારશ્રી છે તેમજ ચીફ ઓફિસર તેમની જવાબદારી રહેશે. હજી સુધી આ જે પાણીનો નિકાલ કરવાની વાતો કરવામાં આવે છે પરંતુ માત્ર મીંડું હોય છે, એમના નામે મીંડું જ હોય છે, તો કેમ સાહેબો નથી નીકળતા? આવો આશાપુરી વાસની અંદર જ્યારે ત્યારે ગુજરાત ફર્સ્ટ અહેવાલ પ્રસિદ્ધ કરતું હોય છે. પાણીનો નિકાલ થઈ ગયા, ઓસરી ગયા પછી બીજા ત્રીજા દિવસે સમાચાર લેવા આવો છો, નીકળો વારે અને આવો અત્યારે આ પરિસ્થિતિ વાકેફ તો અને કઈ રીતે પાણીનો નિકાલ થઈ શકે એના માટે આ રહીશો સાથે ચર્ચા કરો. કેમેરામેન મિત્તવેની સાથે એસપલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ તરફ.